છાપી હાઈવે ઉપરથી શંકાસ્પદ 80 ડબ્બા અમૂલ બ્રાન્ડનું દેશી ઘી ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા છે અને બનાસડેરીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. છાપી હાઈવે ઉપરથી એસઓજી પાલનપુરની ટીમે બાતમીના આધારે એક ટેમ્પાને રોકી તલાશી લેતા ટેમ્પામાંથી વિખ્યાત અમૂલ બ્રાન્ડના શંકાસ્પદ 80 ડબ્બા દેશી ઘી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ ઘીને લઈને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દોડી આવી ઘીના નમૂના પરીક્ષણ માટે લઈ લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. એસઓજી પીઆઈ જે બી અગ્રવાલને બાતમી મળી કે ચંડીસરથી એક ટેમ્પામાં ડુપ્લિકેટ ઘી ભરી અમદાવાદ તરફ જઈ રહ્યું છે, જેથી બાતમીના આધારે પાલનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલ છાપી નજીક બાતમીના આધારે વોચ રાખી પાલનપુર તરફથી આવતા એક ટેમ્પાને ઊભો રખાવી તલાશી લેતા ટેમ્પામાંથી શંકાસ્પદ અમૂલ બ્રાન્ડના 80 ડબ્બા દેશી ઘી મળી આવ્યું હતું. એસઓજીની ટીમે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સહિત બનાસ ડેરીને જાણ કરતા ઘટના સ્થળે જ આવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘી ડબ્બા 80 જેની કિંમત રૂપિયા 6,60,000 તેમજ ટેમ્પાને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ડુપ્લિકેટ ઘીને લઈ ડીજી ગામિત ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એસ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી, લક્ષ્મી ફોફ, પીઆર સુથાર સહિત બનાસ ડેરીનો સ્ટાફ પણ ડુપ્લિકેટ ઘીને લઈ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી ડુપ્લિકેટ ઘીનો કારોબાર કરનાર ઇસમની તલાસ લે હાથ ધરી અટકાયત કરવાની તજવીજ પણ હાથ ધરી હતી. પરીક્ષણ બાદ ઘીની શુદ્ધતા જાણી શકાશે. છાપી નજીકથી ઝડપાયેલા અમૂલ બ્રાન્ડના શંકાસ્પદ 80 ડબ્બા ઘીને લઈ ઘી શુદ્ધ છે કે ડુપ્લિકેટ એ બાબતે ડીજે ગામિત ડેઝિગ્નેટેડ ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાલનપુરે જણાવ્યું હતું કે ઘીનો નમૂનો પરીક્ષણ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. વડગામના છાપી હાઈવે ઉપરથી એસઓજી પોલીસે એક ટેમ્પામાંથી શંકાસ્પદ 80 ડબ્બા અમૂલ બ્રાન્ડનું દેશી ઘી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અમારા સ્ટાફના માણસને ખાનગી રાહે બાતમી મળે કે અમુક વાહનમાં જેથી પસાર થઈ રહ્યું છે તેમાં નકલી ઘીના ડબ્બા તેમજ નકલી જે એને ટ્રેડમાર્ક યુઝ કરેલો છે એ વાહન પસાર થઈ રહ્યું છે. એ બાતમીના આધારે વાહન રોકી અને ફૂડ એન્ડ ડ્રગ્સવાળાને બોલાવતા ઇન્સ્પેક્ટરશ્રી સાથે ચેક કરતા તેમાં 80 ઘીના નકલી ઘીના ડબ્બા મળ્યા અને તેમજ એ ચેક કરતા અમૂલ કંપનીના પોતે ટ્રેડમાર્ક વાપરેલ છે એ ચેક કરતા અમૂલ કંપનીના પ્રતિનિધિને બોલાવી સાથે રાખી તેમની ફરિયાદ લઈ કાયદેસર ધોરણસરની કાર્યવાહી કરી છાપી પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો નોંધાવી છે. સાહેબ, કોઈ આરોપીઓ પકડાવવા છે? ના, હાલમાં જે ત્યાંથી જ્યાંથી ગાડી ભરાયેલ હતી તે આરોપીનું ફરિયાદમાં નામ ખોલવામાં આવ્યું છે અને આગળ રીતે વિચારી છે.